આપણે છે ઈ ઘણું બધું નવું શીખવાનું છે, બરોબર છે? સરસ મજાનો એકમ 9 છે, એની શરૂઆત કરવાની છે. તો આપણા ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર એકમ 9 છે કદર. આ કદર છે એના લેખક છે દોલત ભટ્ટ. આ દોલત ભટ્ટ નામના જે લેખક છે તે પોતે લોક સાહિત્યકાર અને લેખક છે, શ્રેષ્ઠ ગજાના છે તેઓ લેખક છે. લોક સાહિત્યકાર એટલે કે લોકોની સામે જે પોતાની કૃતિઓ રજૂ કરે છે અને લોકો દ્વારા જે બનાવેલી કથાઓ હોય એને સુદ્રઢ શૈલીમાં વાળે છે, બરોબર છે? તો એ વ્યક્તિ છે દોલત ભટ્ટ, કે જેમણે અનેક લોકકથાઓની રચના કરી છે. આગળના ધોરણમાં પણ તમે તેમની લોકકથાઓ છે, સાહિત્ય છે એ ભણશો. તો સૌથી પહેલા એકમનું નામ છે કદર. કદર એટલે શું થશે, કોણ કહેશે મને? રોલ નંબર 52, કદર નો અર્થ શું થાય, કોઈ સમજાવશે? હા મિસ, બોલો બેટા, શું થાય કદર એટલે શું? મિસ 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 કદર એટલે મિસ મિસ કદર મા બાપ ની નો હોય કે સમજાતું નથી, બરાબર બોલો. કદર છે ને, જે કદર ન કરતા હોય ને એ કોઈની, જાણે કે આપણા મા બાપ ની કદર કોઈ ન કરતું હોય. નહીં, એનો અર્થ શું થાય એ સમજાવવાનું છે. કદર નો અર્થ શું થાય? મિસ કદર નો અર્થ પરવા. હા, પરવા. વેરી ગુડ બેટા, રૂવેક ને. હા, પરવા કરવી, બરાબર છે? જેમ કે કોઈ આપણી મદદ કરે, હેલ્પ કરે, તો આપણે એનો સારી રીતે બદલો વાળીએ છીએ. કોનું માયક ઓન છે બંધ કરી દો. એક્ઝામ્પલ ફોર તમારા મમ્મી પપ્પા, બરોબર છે, કે જે તમને રી પાછળ ખૂબ બધો સમય આપે છે, સરસ મજાનું તમને ભણાવવા માટે છે, એ ફીસ પે કરે છે, મહેનત કરે છે તમને જીવનમાં આગળ વધારવા. તો તમારી ફરજ બને છે કે તેમને માન સન્માન આપવું. અને જો એ તમારી પાછળ આટલો ખર્ચ કરતા હોય તો તમે સારા માર્ક્સ પાસ થઈ તેમને ખુશી આપો, એને કહેવાય કદર કરી, ઇજ્જત કરી. કહીએ ને આપણે ઇજ્જત કરવી, પરવાહ કરવી, બરાબર છે? તો અહીંયા પણ કંઈક એવા જ કદર એકમની વાત કરી છે કે જે એક વ્યક્તિ હોય છે તે બીજા વ્યક્તિને ઓળખતો પણ નથી, છતાં એની સરસ મજાની કદર મદદ કરે છે એક માનવતાની દ્રષ્ટિએ. અને એનો બદલો છે એ વર્ષો પછી છે એ એને મળે છે, અને એ બદલામાં એને આખું ગરણી ગામ આપવામાં આવે છે, બરોબર છે? એટલે જ્યારે પણ આપણે માનવતાની દ્રષ્ટિએ કોઈની મદદ કરીએ છીએ તો એનો બદલો છે એક સમયે આપણને કોઈ ને કોઈ સ્વરૂપે મળી જ રહે છે. હમણાં જ આપણે જોયું કે કોરોના કાળ ચાલે છે, બરોબર છે? તો જ્યારે શરૂઆત થઈ ત્યારે લોકો છે એ ગરીબ લોકોની ખૂબ મદદ કરવા ઉભા થઈ ગયા હતા, બરોબર છે? તેઓને જમવા પહોંચાડતા, તેઓને જો કોઈ સારવારની જરૂર હોય તો એ કરતા, લોકો છે એ ફ્રીમાં માસ્ક નું વિતરણ કરતા. તો એ બધું કઈ ફ્રીમાં નથી થતું હતું, વ્યક્તિ પોતાના ખિસ્સાના પોતાના મહેનતના પૈસાઓ એની અંદર ખર્ચતા હોય છે, બરોબર છે? તો એની પાછળ ને શું એનું એમ હોય, તો કે એની પાછળ એને એક મદદની ભાવના હોય, માનવતાની દ્રષ્ટિએ કઈ બદલો લેવાની ભાવના હોતી નથી. તો એને કહેવાય કદર કરી, કે ચાલો ભાઈ, ઈશ્વરે અલ્લાહ છે આપણને આટલું બધું આપ્યું છે તો આપણે બીજાની થોડીક મદદ કરીએ. તો આ થઈ એક કદર કરવાની, પરવાહ કરવાની એક ભાવના. તો આવી સરસ મજાની લોક કથા છે એ આપણને આ એકમ સ્વરૂપે અહીંયા આપેલી છે, બરોબર છે? જેની અંદરથી આપણને ખૂબ બધું સરસ મજાનું જોવા, જાણવા અને શીખવા મળવાનું છે. તો આપણે બધા છે એ શીખવા માટે
તૈયાર થઈ જઈએ અને આપણા જીવનમાં પણ એને ઉતારીએ. ઓકે, ચાલો સૌથી પહેલા શરૂઆત કરશું આપણે લેખક પરિચય દ્વારા. લેખક પરિચય વાંચશે ડેરિયા હાસી, હાસમાણી અબ્દુલ્લા વાંચે. હાસમાણી અબ્દુલ્લા, રોલ નંબર 63. રોલ નંબર નંબર વાંચે ઝડપથી. લેખક પરિચય. નામ શ્રી દોલાનાથ ભટ્ટ. જન્મ 17/4/1934. સ્થળ ચખરાતા બાબરજી અમરેલી. લેખક શ્રી દોલાનાથ ભટ્ટ નવલકથાકાર અને લોકસાહિકાર તરીકે જાણીતા છે. બંધ કરી દેજો માયક. ચાલો સરસ. જો લેખક છે એના દોલત ભટ્ટ, કે જેમનો જન્મ છે 17/4/1934, તેઓનું જન્મ સ્થળ છે ચરખાગા, કે જે બાબરા તાલુકામાં આવેલું છે. આ બાબરા તાલુકો છે એ અમરેલી જિલ્લામાં આવેલો છે. આ લેખક શ્રી દોલત ભટ્ટ છે તે નવલકથાકાર અને લોક સાહિત્યકાર તરીકે ખૂબ જ પ્રખ્યાત પામેલા છે. બરોબર છે? લોક સાહિત્યકાર એટલે કે જે મોટા મોટા ડાયરાઓ, સ્ટેજ પ્રોગ્રામ કરે, તે કે એ શું રજૂ કરે તો કે લોકોના છે એ જીવનમાં કોઈ ઘટના બની ગઈ હોય, કોઈ એવો સરસ પ્રસંગ હોય કે જેના દ્વારા લોકોને પ્રેરણા મળતી હોય, તો એવા પ્રસંગ છે એની સુંદર રીતે રજૂઆત કરે અને લોકો સુધી પહોંચાડે, એને કહેવાય લોક સાહિત્યકાર. તો દોલત ભટ્ટ તેઓ પોતે લોક સાહિત્યકાર તરીકે પ્રખ્યાત છે. હવે તેમણે છે ઈ બાળ વાર્તાઓ પણ લખેલી છે, કે જેની અંદર લાખેણી લોક કથાઓ, છેલભાઈ શૌર્ય કથામાળ ભાગ 1-5 નું લેખન કર્યું છે, શિશુ શૌર્ય કથામાળ શ્રેણી 1, 2 અને 3 લખેલી છે. આ બધા જ પુસ્તકો તમને નેટ ઉપર પણ મળે છે. ઓકે, તમે છે એ સર્ચ કરશો, ઇન ગુજરાતી કરશો, એટલે ગુજરાતીમાં તમને આ બધી જ છે એ પુસ્તકો વાંચવા મળી શકે છે, કે જેની અંદર તમારા છે એ તમારા એજ ને લગતી, તમારા ઉંમર ને લગતી ખૂબ સરસ મજાની બાળ વાર્તાઓ, પ્રસંગ કથાઓ રજૂ કરેલી છે. આ ઉપરાંત તેમણે ઇતિહાસ વિષયક કથાઓ પણ લખેલી છે. ઇતિહાસ વિષયક કથા એટલે કે જે પહેલાની ઘટના બની ગઈ હોય તેને લગતી કથાઓ, જેની અંદર ધરતીનો ધબકાર, કીર્તિવંત કથાઓ, પાછલા ઇતિહાસનું પાનું ભાગ 1 અને 2 તેમણે લખેલા છે. તો આ વાત થઈ દોલત ભટ્ટની. આ એકમની અંદર પણ એટલે કે કદર પાઠમાં પણ લેખકે કથાનાયક વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા તથા રાઘુબાની કદર કરવાની ભાવના લોકકથાત્મક શૈલીમાં રજૂ કરી છે. એટલે કે લોકો છે એ રજૂઆત કરતા હોય, એ સામે હોય અને આ કથા ભજવાતી હોય એ રીતે રજૂ કરેલી છે, કે જાણે આપણે એકમને ભણીશું, વાંચીશું, સમજીશું ત્યારે તમને એમ લાગે કે જાણે આપણી સામે આ ઘટના બની ગયેલી છે. બરોબર છે? ચાલો હવે છે એ આપણે એકમનું વાંચન કાર્ય કરીશું. એકમ 9, કદર દોલત ભટ્ટ. સૌથી પહેલા વાંચશે કુરેશી અમ્મા, 68. કુરેશી અમ્માર. હમીશ વાંચો બેટા. પીળા કલરનો પેરેગ્રાફ છે ને એ વાંચી જાઓ ઝડપથી. પ્રસ્તુત લોકો લોક કથામાં પ્રસ્તુત લોક કથામાં કાનાયક વાલે વાલા કેસરિયાની કઈ પણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની હાવ ભાવ ભાવના ભાવના
અને કુદરત ઉદારતા અને ઉદારતા પ્રકટ થાય છે. રાઘોબા અમરેલીના સુબા બન્યા. પછી પોતાની આબરૂના રખેવાળ ને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી. આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. સરસ. શું કે છે કે આ લોકકથા છે મેઘબન બેટા? બાબુ અહીંયા રે. અબ્બા કુરેશી પાર મેઘબન. શું કે છે કે આ લોકકથામાં એટલે કે લોકો દ્વારા જે વાતચીત કરવામાં આવેલી છે એવી કથા છે. એમાં વાલા કેસરિયાની એટલે કે વાલો કેસરિયા નામનો જે વ્યક્તિ છે એ કોઈ પણ જાતની ઓળખાણ વગર છે એ મદદ કરે છે એક વ્યક્તિની, એટલે કે તેની ઉદારતા પ્રગટ થાય છે. તે પાછળ લેવાની ભાવના રાખતો નથી. અને એ જે વ્યક્તિ હોય છે એ હોય છે રાઘોબા. એ રાઘોબા છે જ્યારે સમય જતા પોતે ધનવાન બને છે અને અમરેલીના સુબો બને છે એટલે કે પ્રાંતનો વડો બને છે. ત્યારે પોતાની આબરૂના રખેવાળ કે જેની એને મદદ કરી હતી તેવો વાલો કેસરિયો છે એને યાદ કરે છે અને એની કદર એટલે કે એની ઈચ્છિત પરવા છે એનો બદલો વાળવાનું ભૂલતા ચૂકતા નથી. આ વાત છે અહીં લોકકથાની શૈલીમાં એટલે કે જાણે લોકો બોલતા હોય એ ભાષામાં. એ ભાષા છે તળપદી ભાષા એટલે કે ગામડાની ભાષા. એમાં છે એ રજૂ કરવામાં આવી છે. બરોબર છે. ચાલો હવે એકમનું વાંચન કરીએ. પહેલા લોહિયા અબુબકર વાંચે 70 નંબર. કરુણકી નદી આપતો નાનકડી પ્રવાહે પાતળો પણ ઓનો ઓઠો ભારે માસ લીલો કુંજા રહેતો કરણ રૂકી નો કાંટો ચરી ઓના ટોપરા ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા આવી. રૂપકડી કરણો કે ના કાંઠે વાચો. રૂપકડી કરણી ના કાંઠે ઘણી ગામ આવેલું છે. ઘણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂપડે ઉડીને આખે વળગે આવી એવી ગામમાં વસનારા માણસો ઓલડા ડોલ તેમાં 100 કરતા સવાયો એક આદમી વાલો જાતનો ચારણ તેનો ધંધો ધાડો ધોળો તેનો વેચવાના સાથે ભારે હિતપ્રીત હેતપ્રીત અરબી પંજાબી કચ્છ કચ્છી કાઠિયાવાડી કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણાતી કરે. આવો વાલો કેસરિયો એક દી વડો વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીઠ મંડાણા જો મની જો મન છળી જાય એવો ઘોડો જઈને શો રાજી રાજી થઈ રાજા રાજી રાજી જાતા હજાર રૂપિયાની વાસની તેળીએ બાંધીને નીકળેલા કેસરિયાની વસલી માંથી વાટ ખર્ચીમાં 500 તો
વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખલતો નહોતો, ખપતો નહોતો. એની કિંમત સંભાળીને સો પાછા પડી જતા. વેરી ગુડ બેટા, સરસ, મારે બંધ કરી દેજો. ચલો આગળ વાંચશે મર્ચન્ટ મોહમ્મદ તકી. 74 મિસ, વાંચો બેટા. મિસ પહેલે છતાં. હા બેટા, જો મેં નવું પેજ આપ્યો ને. આખરે કેસરીયાએ વડોદરાને રામ રામ કરીને ગણે ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સૂરજ દાદાના તેજ કૃષ્ણ રાવા પથરાવા માંડ્યા છે. જાત વત પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસરિયાને વડોદરા વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણી પ્રથા ઘોડાઓ અને પાછા વગ વગર વગર અસવાર ના પછી એની ચાલમાં પૂછું છું. કેસરિયાએ એક ઘોડા ઉપર રાગ વાળી બાકીના પાંચ ઘોડાઓને એની એની ફરતા ફરતા ગણતા ચાલવા માંડ્યા. જયદી ખુશની પેશની જેવવાન જયદી ખુશની પેશી જેવાવાન હાથ મૂકો તો લપસી જાય એવી સુરવાળી ચમકતી ચામડી કાન સોરી ને દોઢીએ ચડાવતા. સરસ બેટા, બંધ કરે છે માયક. એની પછી વાંચશે મર્ચન્ટ મોહમ્મદ તકી. ઓકે, મોબ સોહેલ. 75 નંબર વાંચો. મોબ સોહેલ, મોમી રૂવેક વાંચે. રૂવેક, મોમી રૂવેક. હા મેં વાંચું. ના બેટા, જાણે ભગવાન ને ઘરે થી ત્યાં પહોંચ્યા ને ત્યાંથી વાંચો. જાણે ભગવાન ને ઘરે થી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચઢ્યા છે. વાલાનું મન આજ વડોદરા માથે થી ઉઠી ગયું છે. જડ પોતાના ગામ ગરણી ભેગા થવા માંગમાં અજંપો જાગ્યો છે. પણ ગરણે કાંઈ ઘોડાને ઘરે થોડું છે. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેડવે બાંધી છે. હા બાંધી. પોતાની ખોરાકી અને ઘોડાના
જોગવાઈ એમાં ભલી ભાગ્યા છે થઈ જશે એવી ધરપત હૈયાદમાં છે. વડોદરાની બહાર પગ ઘોડો ત્યાં દીધો. ત્યાં તો એક ખોકડામાંથી ગોદડા ધામ વાસળ ઘરની નાની મોટી તમામ જણસોને ઢગલો તમામ જણસોને ઢગલો જાતે ભર્યો. બે ઢગલામાં આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે કેવા કાળા બોકાસા સંભળાણા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમારો તમાશો જોવા ટોળું ભેગું તમારો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડાની ઉતરીને ટોળાને વિધીને વાલો ઘરની લગોલગ જઈને ઉભો રહ્યો. જોતા જ કેસરીઓ મામલો પામી ગયો. લેણદારની ટાપ ઉતરી હતી. લાગ ભાગા ગાભા ગોદડા ધામ ભીકરા બેઠે બે આવતા હતા. યુવાન મરાઠાના મો ઉપર મશ વળી ગઈ હતી. ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાને નજર ધોબી સવાલ કર્યો. સરસ બેટા, બંધ કરી દે છે માઇક્રોવેવ. એની પછી વાંચશે શેખ મોહમ્મદ મુબસ્સી, 88 નંબર. વાંચો ઝડપથી. વાંચો. શેઠ કેટલા રૂપિયાનું લેણું? આકડો બોલો. ભાઈ તારો મારો તારી લાળ જોવે છે. હાલ તો થા. શેઠના અવાજ માંથી તિરસ્કાર છૂટી. કેટલાનું લેણું આ છોકરાના? આ હુંડા મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાઈ આવ્યો. મોટો કેટલાનું લેણું? દાતાનો દીકરો ખેસ પગોળતા શેઠ કહ્યું, બોલ. રૂપિયા 500 નું બિલ ભરાવ્યું. ભરવું છે? એક એક
પળ ને બીજી પળે કેસરિયા મૂળાના પતિકા જો મૂળાના પતિકા જોવા 500 ગણી દીધા. ઉપરથી ફિરિશ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગી પ્રામાણિકતાના પછેડી ઉપર પગ દઈને યુવાન મરાઠા રાધોબા ફાટી આંખે વાલા કેસરિયા જોયા જોઈ રહ્યા. સરસ બંધ કરી દેજો. અને પછી વાત છે ખોજા અરમાન. ખોજા અરમાન ચશ્મા વાલા અબ્દુલ રહેમાન વાંચો બેટા. 93 નંબર અબ્દુલ રહેમાન વાંચો ઝડપથી. હા વાંચો. ક્યાંથી? પહેલેથી જો ઉપરના. સદાય કુમારી માતર બોલ રહેતા. સદાય કુમારી માતર બોલ રહેતા રાધોબાના મનમાં કાઠિયાવાડી પાદડી વાળો ચાલો કોતરાઈ ગયો. ચાલો કોતરાઈ ગયો. વાલો કોતરાઈ ગયો. તમારું નામ? નામ ભગવાન નું કામે ભગવાન નું બોલીને ઘોડે ચડીએ ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાઘ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલા એ બે બોલ કીધા, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ઘરણી અમરેલી પરગણું લયો. રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રણોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. વાત ઉપર દોઢ ડાયકો ગડથોલિયા ખાઈ ગયો. ગણી ગામ માટે પ્રભાતમાં તેજ પથરાવા માંડ્યા છે. કીના લીલા કુંજાર વાંચો. કાંઠા ઉપર બેઠેલા ભગવાન ઝડપથી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને દોર ઘણમાં જઈ રહ્યા છે. સરસ. ચાલો બંધ કરી દેજો માયક. આગળનું વાંચશે કોની વારી નથી આવે એવું છે? કોઈ વાંચવામાં વારી ના આવી હોય એવું? ઓકે. અરેબિયાની મોહમ્મદ નહેરુ લેન. ચલો હસમાણી અબ્દુલ્લા વાંચો. વાંચો. બરાબર એવા ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડાવાર દાખલ થયા. કદાવર ક્યાં રાજાના
પાશાકમાં ઠોકાયેલી ગઈ છે. ઠોકાઈ ગઈ છે. દરેક ખભામાં જામનગર ઝીણું ઝીલેલું આવે છે. મો ઉપર પંથ કાપિયાની ધૂળીની જાળી ઉડેલી છે. આખુમાં રતાશુ ફૂટેલી છે. માથામાં ઉપર માથા ઉપરના સાફામાં ખાખી જોવા પવનમાં ફગલીમાં રહે છે. અંધાયો રાજાના સિપાયુ ગામમાં આવેલા ભાણીના ભાણી માણસો હેબત થઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાઈએ પૂછ્યું, બાપુ આથમણા બારનું ખોરડું કળાયે ગયું. આંખમાં પાલકાના ઘોડા વાલીની ડેલી આપણે આવી ને ઉભા રહ્યા. પગ પછળતા અરીબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસરવારના સરદાર ઢકણી દીધી. વાલા કેસરિયા દી ઉદ્યોગમાં જાણ્યો, સદા સાંભળ્યો અને દાંતણ પાણી પરવા પરી પણ ઓસરીની કોર બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યારે તો બીજા સદા સાંભળ્યો. વાલા ઘરમાં મેં હે બીજા સાદે પછાડવાના વાડામાં વાસીદુ કરતા કેસરિયાના ઘરવાળા એવને બોલ્યા છે તો ઘરમાં પણ રાજાના સિપાહીઓને જોઈને આવી જરા વિચારમાં પડી ગયા. સાત પેટીમાં રાજાના સિપાહીઓ આ આંગળે આવ્યાનું જાણ્યું નથી. આ શું? વેરી ગુડ. બંધ કર્યો માયક. ચાલો એની પછી વાંચશે કુરેશી મોહમ્મદ ઝેદ. કુરેશી અમાર 68 વાંચો બેટા ઝડપથી. હામીસ ઝડપથી વાંચી જાઓ. હામીસ મિસ લેન્ડસ્કેપ માં ગઈ રહો. ક્યુ ક્યુ બોલતા નથી વાલા? બોલતા નથી ક્યુ? બોલતા નથી વાલાની મારા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલી એ આવ્યો. આવો બાપ, આવો આવો બાપ, આવો. તમારા નામ વાલા કેસરિયા? હા હા બાપ, હું જ વાલો કેસરિયો. તુમકો અભી અભી ને અભી સુબો અમરેલી બુલાયા સુબો ને અમરેલી બુલાયા હે. મને તુમકો સુબહ કા ફરમાન હે. તુમકો સુબહ કા ફરમાન હે. અભી ને અભી વાલા કેસરિયા કો હાજર કરો. અરે બાપ, કાક ભૂલ થતી લાગે છે. કાક કઈ ભૂલ થતી
લાગે છે. હું તો ઘોડાનો સોદાગર સુબોન માને તો તે નથી આવતું. મેં કઈ રાજનો ગુનો કર્યો નથી. ફરમાન હે ચલો સિપાહી આંખ કરડી સિપાહીની આંખ કરડી થઈ. હાલો બાપ, કઈ રાજના તેડાને પાછો છોડું? હાલો બાપ, કઈ રાજના તોડાને પાછું થોડું ઠેલાશે. વાલો કેસરિયો વાલાએ કસ વાળ્યું તેડ્યું પહેર્યું. માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો. જતા જતા આઈને કેતો ગયો કે કેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. વેરી ગુડ બેટા, સરસ. ચાલો હવે છે ને અહીંયાથી આગળનું વાંચન કાર્ય અને સમજૂતી કાર્ય છે એને આપણે હવે ગુરુવારે ભેગા થઈએ ત્યારે કરીશું, બરાબર છે? એના શબ્દાર્થ કરીશું, આ ઉપરાંત એના રૂઢિ પ્રયોગો પણ કરીશું, બરોબર છે? અને પાઠની સમજૂતી પ્રાપ્ત કરીશું. ઓકે, તો આજનું તમારું ઘરકામ છે કે આ એકમ છે કદર, એને તમારે બે વખત શાંતિથી વાંચવું છે. ઘણો મોટો એકમ છે અને ભાષા છે એ પણ ઘણી અઘરી છે, તળપદી એટલે ગ્રામ્ય ભાષામાં લખેલો છે. એટલે ખાસ શાંતિથી વાંચવાનું છે. જે લોકોને ભૂલ પડે છે તે લોકો બે કરતા વધુ વાર વાંચશે અને એના જે શબ્દાર્થ આપેલા છે તેને તમારે રફબુકમાં લખવાના રહેશે. ઓકે, ચાલો બાય બાય. નેક્સ્ટ પીરિયડ તમારે ભણવાનો છે. ઓકે.